આવો પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. પાવન પ્રજ્ઞાપુરાણમાં અત્યારે નારી મહાત્મ્ય પ્રકરણ ચાલી રહ્યું છે ત્યારે મોઢે બોલું માં મને સાચે જ નાનપણ સાંભળે એ મોટપણાની મજા મને કડવી લાગે કાગડા, એ મોટપણાની મજા મને કડવી લાગે કાગડા. એ નારી મહાત્મ્યના પ્રકરણમાં જઈએ તે પહેલા આવો એ માં જગદંબાને એક પ્રજ્ઞા ગીત. માડી મારી નાવને તું તારજે, સુખમાં કે દુઃખમાં માં તું મને સંભાળજે. માડી મારી નાવને તું તારજે, માડી મારી નાવને તું તારજે. આશરો આધાર માં તારો એક છે, આશરો આધાર માં તારો એક છે. આટી ઘૂંટી માંથી મને ઉગારજે, માડી મારી નાવને તું તારજે. માડી મારી નાવને તું તારજે. તારા વિના કોણ છે મારે બીજું, તારા વિના કોણ છે માં મારે બીજું. પાંખ મારાખી સદા તું મને પાડજે, માડી મારી નાવને તું તારજે. માડી મારી નાવને તું તારજે. દુનિયામાં દેવોથી લઈ ઋષિઓ મુનિઓ સંતો મહંતો એ બધા માની માના ખોડામાંથી પેદા થયેલા, એ સર્વે આપણે સર્વે એ માને કેમ ભૂલીએ. ઋષિઓ થયા મુનિઓ થયા કે થયા ભગવાનના અવતારો, એ બધાને જન્મ આપનારી નારી હતી મહાન માતાઓ. માં ન હોય તો દુનિયા ક્યાંથી, માના સ્થાન અનેરા રે એમાં કોઈ શંકા નથી કે નારી મહાન ને નારાયણી રે, નારી મહાન ને નારાયણી રે. મોહ માયા મહી હું જો અટવાઉં તો, મોહને માયા મહી માં જો હું અપના અટવાઉં તો, તારા પંથે મન મારું સદા વાળજે. માડી મારી નાવને તું તારજે, માડી મારી નાવને તું તારજે. માતા કુ માતા કદી એ થતી નથી, માતા કુ માતા કદી એ થતી નથી. હેત રાખી હાથ મારો માતું જાળજે, હેત રાખી હાથ મારો માડી જાળજે. માડી મારી ન
નાવ ને તું તાર દે મારી મારી નાવ ને તું તાર દે સૃષ્ટિની શરૂઆતથી જ માતા અગ્રસ્થાને હતી ઉમા મહેશ્વર રાધા કૃષ્ણને સીતારામની જુઓ જોડી સપ્તર્ષિઓને ઋષિ મુનિઓ ઘણા હતા ગ્રહસ્થાશ્રમી ગુરુકુલની વ્યવસ્થા સંભાળી એ સર્વ માતાની જવાબદારી ગુરુકુલની વ્યવસ્થા સંભાળવી એ બધી માતાની જવાબદારી માટે હે માં આ ભક્તની અરજીને તારા ધ્યાનમાં લેજે આ બિંદુની અરજીને તારી ધ્યાનમાં લેજે બિંદુની અરજીને લેજે ધ્યાનમાં પ્રજ્ઞાપુત્રની અરજી લેજે માં તું ધ્યાનમાં આખડી પાવન કરી દિલ ઠારજે આશીષ રૂડા આપી મને દીપાવજે મારી મારી નાવને તું તારજે મારી મારી નાવને તું તારજે સુખમાં કે દુઃખમાં માળી તું સંભાળજે સુખમાં કે દુઃખમાં માળી મને સંભાળજે માળી મારી નાવડીને તારજે માળી મારી નાવડીને તારજે આવો એ માને વંદના કરી માના નારી મહાત્મ્ય પ્રકરણમાં જઈએ પાવન પ્રજ્ઞા પુરાણમાં નારી મહાત્મ્યના અદ્ભુત ગુણો બતાવ્યા છે અદ્ભુત શક્તિ બતાવી છે એમાં ગુરુદેવે લખ્યું છે દરેકને જુદું જુદું સુખ દુઃખ આપવા બદલ લોકો ભગવાનની નિંદા કરી રહ્યા હતા અને ભગવાનને પક્ષપાતી ગણાવી રહ્યા હતા આ નિંદા કોઈ દાર્શનિક સંભળાવી રહ્યા હતા આ નિંદા કોઈ દાર્શનિક મહાપુરુષ સાંભળી રહ્યા હતા તેઓ લોકોને સાથે લઈ ખેતરોમાં ગયા એક ખેતરમાં ગુલાબ રોપ્યા હતા બીજામાં તમાકુ એક ખેતરમાંથી સુગંધ આવી રહી હતી બીજામાંથી દુર્ગંધ આવી રહી હતી દાર્શનિકે કહ્યું જમીન બહુ ખરાબ છે કોઈને કંઈ આપે ને કોઈને કંઈ આપે છે એનો પક્ષપાત જોયો તમે લોકો બોલ્યા ના આમાં ધરતીનો પક્ષપાત નથી આ તો વાવવાવાળાના કૃત્યોનું ફળ છે હસતા હસતા દાર્શનિકે કહ્યું છે ભગવાનની સૃષ્ટિ પણ એક પ્રકારનું ખેતર જ છે એમાં જેવી પરિસ્થિતિઓનું બી આપણે વાવીએ છીએ એવું જ ફળ પ્રાપ્ત કરીએ છીએ નારીને હલકી સ્થિતિમાં રાખવાનો દોષ પણ આપણા સમાજના ફાળે જાય છે સમાજરૂપી ખેતરમાં જેવી પરિસ્થિતિઓ બને છે જેવી પરિસ્થિતિઓનું આપણે વાવેતર કરીએ છીએ તેવા જ મનુષ્યો જન્મ લે છે નારીના અણગળપણાનું કારણ બુદ્ધિશાળી લોકોનો પ્રયત્ન કરવાનો ઉત્સાહ નથી તે જ છે બુદ્ધિશાળી લોકો ઉત્સાહ નથી બતાવતા પરિવારને નારીને સુસંસ્કૃત કરવાનો અદ્ભુત દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવે આ બધી વાતોને ખૂબ સારી રીતે કહી છે પૂનાના જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડે તેમના વખતના પ્રસિદ્ધ કોંગ્રેસ નેતા પણ હતા એમનું લગ્ન નાની ઉંમરમાં થયું હતું તેમના ધર્મપત્ની રામબાઈ ખૂબ અભણ હતા નાનપણથી જ અભણ હતા છતાં કુટુંબ વ્યવસ્થામાં તેઓ કુશળ અને સજ્જનતાની મૂર્તિ પણ હતા રાનડે પોતાની પત્નીને ભણાવવાની શરૂઆત કરી છે તો તેઓ ઉચ્ચ કોટીના વિદુષી બની ગયા પતિની સાથે સાર્વજનિક કામોમાં પણ ભાગ લેવા લાગ્યા મરાઠી અંગ્રેજી અને બંગાળી એ ત્રણેય ભાષાઓમાં એમણે સારી એવી યોગ્યતા પણ પ્રાપ્ત કરી વિધવા થયા પછી પણ રમાબાઈએ પોતાની સંપત્તિ મહિલાઓની સેવા માટે માતૃસદન સ્થાપી અને એમાં ખર્ચી છે તેઓ દરેક રીતે આદર્શ ગૃહિણી રહ્યા છે આવું જ એક દ્રષ્ટાંત બંગાળના વર્ધમાન જિલ્લામાં શારદા સુંદરીનો જન્મ એક ઝૂંપડીમાં થયો હતો તેનું છે
બંગાળના વર્ધમાન જિલ્લામાં શારદા સુંદરીનો જન્મ એક ઝૂંપડીમાં થયો હતો. તેઓ તેમના માતા પિતા પાસેથી થોડુંક ભણ્યા હતા, બહુ લાંબુ ભણેલા નહોતા. એક મોટા જમીનદારના પુત્રે કન્યાના રૂપગુણ જોઈ પોતાની પસંદગીથી એમની સાથે લગ્ન કર્યા. છોકરો અંગ્રેજી ઠાઠમાઠમાં રહેતો હતો અને નાની ઉંમરમાં જ બધા જ દુર્ગુણો તેનામાં પ્રવેશી ગયા હતા. સુસંસ્કૃત જીવન જીવવું હોય તો આપણે ગુજરાતી માતૃભાષાને પ્રાધાન્ય આપી એ વિષય ઉપર જો ભણવામાં આવે તો આપણને સુસંસ્કૃતતા જાગૃત થાય છે. કુસંગના લીધે એણે આત્મહત્યા કરી લીધી, કારણ કે નાની ઉંમરમાં જ આ છોકરો અંગ્રેજીમાં અને ઠાઠમાઠમાં રહેતો હતો એટલે નાની ઉંમરથી જ બધા દુર્ગુણો તેનામાં પ્રવેશી ગયા હતા. કુસંગને લીધે એણે આત્મહત્યા કરી લીધી. શારદા સુંદરી, જેમનું નામ શાસ્ત્રીમાં સ્વર્ણમય રાખવામાં આવ્યું હતું, તેઓ માત્ર 18 વર્ષની ઉંમરે વિધવા થયા છે. ઇંગ્લેન્ડ સરકારે માત્ર 1500 રૂપિયા વાર્ષિક પેન્શન બાંધી આપીને જમીન જાગીર બધી જપ્ત કરી લીધી છે. સરકાર સામે સુપ્રીમ કોર્ટ સુધી લડીને એમણે પોતાનું રાજ્ય પાછું મેળવી લીધું છે. કુટુંબના સભ્યો તેમને સાથ આપતા ન હતા, છતાં પણ એમણે પોતાના બળે આખું રાજ્ય ચલાવ્યું છે. પતિ લાખો રૂપિયાનું દેવું મૂકીને ગયા હતા, તે દેવું પણ ચૂકવ્યું છે અને કમાણીનો મોટો ભાગ એ ક્ષેત્રના નિર્ધન બાળકોની ઉન્નતિ માટે, પ્રગતિ માટે, વિકાસ માટે ખર્ચ્યો છે. તેઓ આશરે 60 લાખ રૂપિયા રાજ્યનું પછાતપણું દૂર કરવામાં ખર્ચ્યા હતા. તેમનું પોતાનું જીવન તો બહુ સાદું હતું. ગુરુદેવ પણ કહે છે, પ્રગતિના બે આધાર, સાદું જીવન, ઉચ્ચ વિચાર. આ દેવીનું ઉંમર પણ ખૂબ સાદું હતું, જીવન સાદું હતું. એમની વ્યવસ્થાથી ખુશ થઈ અને અંગ્રેજ સરકારે એમને પાછી મહારાણીની ઉપાધિ આપી. એમનું કૌશલ્ય આજે પણ વખાણવામાં આવે છે. અવસર મળે તો સ્ત્રીઓ પણ શું નથી કરી શકતી, એની શક્તિને જગાડવામાં આવે, એની સંવેદનાને જાગૃત કરવામાં આવે તો સ્ત્રી ઘણું કરી શકે છે. દુર્ગાબાઈ આંધ્રપ્રદેશના એક જમીનદાર પરંતુ રૂઢિચુસ્ત પરિવારમાં જન્મ્યા હતા. એમની ઈચ્છા વિદ્યા પ્રાપ્ત કરવાની હતી, જલ્દી લગ્ન કરવાની જરા પણ ઈચ્છા ન હતી. ઘેર બેઠે બેઠે એમણે મેટ્રિકની પરીક્ષા પાસ કરી લીધી અને વિશાખાપટ્ટનમ વિદ્યાલયમાં ભણવા માટે આવેદન પત્ર પણ આપ્યું છે. છાત્રાલય ન હોવાથી આવેદન પત્ર સ્વીકારવામાં ના આવ્યું. આથી એમણે પોતાના જેવી ઈચ્છાવાળી 12 વિદ્યાર્થિનીઓ તૈયાર કરી અને છાત્રાલય બની ગયું અને તેઓ ગ્રેજ્યુએટ પણ થયા. ત્યાર પછી તેમણે વકીલાતની ડિગ્રી પણ મેળવી. સત્યાગ્રહ આંદોલન શરૂ થયું તો તેમાં તેમણે ઝંપલાવ્યું. શ્રીનિવાસ એ પ્રાંતના કોંગ્રેસ સંચાલક હતા. તેઓ જેલમાં ગયા તો પણ પોતાની જગ્યા પર દુર્ગાબાઈની નિયુક્તિ કરતા ગયા. એમણે આંદોલનનું એટલું બધું સરસ સંચાલન કર્યું કે પહેલાના કરતા પણ વધારે પ્રગતિ થઈ. એમણે જેલમાં પણ જવું પડ્યું. એમણે એમના આખા પ્રાંતમાં હિન્દીનો પ્રચાર પ્રસાર કર્યો. કાકીનાડા કોંગ્રેસ અધિવેશનમાં તેઓ આંધ્રમાં 500 સ્વયં સેવિકાઓને લઈને ગયા હતા. મહિલાઓના સુધાર માટે એમણે એ પ્રાંતમાં ફરી ફરીને ખૂબ બહુ મોટું કામ કર્યું છે. ભારતીય બંધારણ ઘડનાર સમિતિમાં પણ તેઓ સભ્ય હતા. મોટી ઉંમરે એમણે ભારતના નાણાં પ્રધાન શ્રી સીડી દેશમુખ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી પણ તેઓ રાષ્ટ્ર કલ્યાણના કાર્યોમાં આજીવન રાત દિવસ કાર્યરત રહ્યા છે. નારીઓની શક્તિને કેટલી બિરદાવી છે, કેટલી જાગૃત કરી છે. ગ્રીષ્મે ઇંગ્લેન્ડની એક પ્રસિદ્ધ મહિલા છે, જેનું નામ ઇલેન્ડેલ. એના બંને હાથ નથી, પરંતુ તેમ છતાં પણ એણે પરિસ્થિતિઓ આગળ માથું નથી નમાવ્યું. બબ્બે હાથ ન હોવા છતાં પણ આ નારી જાતિએ પરિસ્થિતિઓ આગળ માથું નથી નમાવ્યું અને આજે પણ અપંગો માટે
આ નારી પ્રેરણા રૂપ બની રહી છે. હાથ ન હોવા છતાં પણ ઇલેને પોતાનું મનોબળ તૂટવા નથી દીધું. હાથ વગર પણ જિંદગી જીવવાનો સંકલ્પ કર્યો છે અને ઉત્સાહને સતત ટકાવી રાખ્યો છે. જ્યારે તે યુવાવસ્થાએ પહોંચી છે ત્યારે તેણે લગ્ન કરી લીધું તથા પત્ની અને માતા બંને પ્રકારનું સુખ પ્રાપ્ત કર્યું. એક પુત્ર અને પુત્રીની માતા કહેવડાવવાનું સૌભાગ્ય ગૌરવ પ્રાપ્ત કર્યું. તે એક સફળ ગૃહિણી પણ સાબિત થયા છે. બાળકોને સ્કૂલે લઈ જવા માટે તૈયાર કરવા, સફાઈ કરવી, ભોજન બનાવવું, કપડાં ધોવા, સીવણ કામ કરવું, આ બધા જ કાર્યો તે પોતાના પગની આંગળીઓની મદદથી તથા પગના પંજાની મદદથી કરતી હતી અને ભલભલાને શરમાવે તેવા કાર્યો કરતી હતી. પણ આટલાથી તેને સંતોષ ન થયો, તેથી તેણે કાર ચલાવવામાં પણ નિપુણતા મેળવી છે. એટલાથી પણ તેને ચેન ન પડ્યું તો એક વસ્ત્ર ભંડારમાં એક સેલ્સમેન તરીકે નોકરી સ્વીકારી અને 3 જ મહિનાના ટૂંકા ગાળામાં એટલી કાર્યદક્ષ થઈ ગઈ કે ત્યાંના જૂના સેલ્સમેનોની તે નિરીક્ષક બની ગઈ છે. પાછળથી તેણે એ નોકરી પણ છોડી દીધી અને હાલ પણ તે પોતાનો વસ્ત્ર ભંડાર ચલાવી રહી છે. નારીઓની શક્તિને જાગૃત કરીએ. આપણી અંદર પરમાત્માએ અદ્ભુત શક્તિ આપી છે. માનવ જો તેની અંદર રહેલી શક્તિને જાગૃત કરે તો તે ખૂબ વિકાસ કરી શકે છે, ચાહે તે નર હોય કે નારી હોય. આ નારી પ્રકરણમાં તો નારીના મહાત્મ્યને જ પરમાત્માએ સદગુરુદેવે દિવ્ય ચેતનવંતી બનાવી છે. કે દિવ્યાંગ હોવા છતાં પણ નારીઓ કેટલી કાબેલિયત રહી છે. અને એટલા માટે કીધું, જીવન બડા મહાન ભાઈઓ, જીવન બડા મહાન રે, ઈષ્ટ જીવન મેં હિ પ્રગટે થે રામ કૃષ્ણ ભગવાન રે, કિન જન્મો કે પુણ્ય ફલે જો મિલી મનુજ કી કાયા, ઈશ કાયા મેં હમને તુમને કિતના વૈભવ પાયા, નહીં નિરખા ખોજા પરખા હીરા જન્મ ગવાયા, ભાઈઓ હીરા જન્મ ગવાયા. આવી તો અદ્ભુત વાતો કરી છે. હેલન કિલરની સાથે પ્રકૃતિએ જુલમ ગુજારવામાં કાંઈ જ બાકી રહેવા દીધું ન હતું. તે આંધળી, બહેરી અને મૂંગી એ ત્રણેય વ્યથાઓથી આ નારી પીડાતી હતી. પણ પોતાની સૂઝબૂઝ, સમજણ અને સંકલ્પ બળની મદદથી શિક્ષણ પ્રાપ્ત કરવાનો કોઈ ને કોઈ તે રસ્તો શોધી કાઢતી હતી અને બુદ્ધિની કુશળતાથી તે સફળતા પણ મેળવતી ગઈ. એણે અંગ્રેજીમાં એમએ કર્યું અને સાથે લેટિન અને જર્મન ભાષામાં પ્રવીણતા પણ મેળવી છે. ઘરમાં પણ રોટલી બનાવવાથી માંડીને કપડાં ધોવા એવા દરેક કાર્યો સરળતાથી કરી લેતી. એણે કુશળતાનો ઉપયોગ માત્ર પોતાના માટે જ નથી કર્યો, પરંતુ અપંગોના શિક્ષણ તથા સ્વાવલંબન માટે પણ આખા વિશ્વમાં ભ્રમણ કરી અને કરોડો રૂપિયા ભેગા કર્યા છે. એની વિદ્યાથી પ્રભાવિત થઈને કેટલાય વિશ્વવિદ્યાલયોએ એને માનદ ડોક્ટરેટની ઉપાધિ પણ આપી છે. લોકો એને જોઈ અને વિશ્વની 8મી અજાયબી કહેતા હતા. એવી જ રીતે હેરિયટ સ્ટો અમેરિકન મહિલા છે, જેની કલમમાંથી આગ પ્રગટી અને એણે દક્ષિણ આફ્રિકામાં નિગ્રો સમુદાય વિરુદ્ધ ચાલી રહેલા અત્યાચારોને ખૂબ ઉઘાડા પાડ્યા છે. એ વખતે નિગ્રોને આફ્રિકામાંથી જાનવરોની જેમ પકડી લાવવામાં અને વેચવામાં આવતા હતા. એમને પશુઓ કરતા પણ ખરાબ રીતે રાખવામાં આવતા હતા, પરંતુ એમનો પક્ષ લે એવું કોઈ જ ન હતું તે વખતે. હેરિયટ સ્ટોએ એક પુસ્તક લખ્યું, ટોમ કાકાની ઝૂંપડી. એમાં અત્યાચારો એવી માર્મિક ભાષામાં વ્યક્ત કર્યા હતા કે જેઓ તે પુસ્તક વાંચતા તેઓ ચોંકી ઉઠતા હતા. પરિણામે આ સમસ્યાને લીધે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. દાસ પ્રથાની વિરુદ્ધમાં કાયદો ઘડવામાં આ પુસ્તકનો બહુ મોટો ફાળો હતો. તે વખતના રાષ્ટ્રપતિ અબ્રાહિમ લિંકને એની ખૂબ ખૂબ પ્રશંસા કરી હતી. એના સહજ ભાવનાશીલ મનોભાવનું જ પરિણામ હતું કે તાત્કાલીન પરિસ્થિતિઓનું આટલું સુંદર નિરૂપણ કરી રંગભેદ જેવી સમસ્યાને વિશ્વમંચ પર લાવવામાં તે સફળ થઈ. આ હેરિયટ સ્ટો એની કહાની છે. એ પણ એક મહિલા હતી, વિદેશી મહિલા. કેટકેટલું કાર્ય કર્યું છે,
આપણાને પણ પરમાત્મા આવું દૈવી કાર્ય કરવાની સમજ આપે, બુદ્ધિ આપે એવી દિવ્ય ભાવના સાથે આજનું અનારી મહાત્મ્ય પ્રકરણનું ચિંતન અહીંયા પૂર્ણ કરીએ છીએ. બોલીએ પ્રજ્ઞા પુરાણ કી જય સદગુરુ.